धोरण सात चैप्टर नंबर चार सादा समीकरणों आपने पहला એની પ્રાથમિક માહિતી મેળવીએ તો સમીકરણની અંદર ચલનો ઉપયોગ થાય છે એ વસ્તુ આપણે છઠ્ઠા ધોરણથી શીખી આવ્યા છીએ શીખતા આવ્યા છીએ અને ચલ કેવો હોય કોઈ પણ હોઈ શકે તો પહેલાં તો આપણે ચલથી શરૂઆત કરીએ તો ચલને જુદી જુદી કિંમતો હોઈ શકે જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય છે ચલ એટલે કે કોઈ બી આપણે એક્સ વાય ઝેડ એબીસીડીમાંથી કોઈ બી અંક આપણે અરે કોઈ બી અક્ષર આપણે સિમ્બોલ લઈએ એ શું છે આપણું ચલ છે સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ એ એક્સ વત્તા બી બરાબર ઝીરો છે બરાબર જો સમીકરણ જો સુરેખ હોય તો તેનું વ્યાપક સ્વરૂપ કયું હશે એ એક્સ વત્તા બી બરાબર ઝીરો જ્યાં એ અને બી કેવા પદો છે અચળ સંખ્યાઓ છે એટલે એ અને બી જે છે ત્યાં કોઈ પણ સંખ્યા આપેલી હોય ધારો કે ત્રણ હોય ચાર હોય પાંચ હોય અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એ કેવો હોવો જોઈએ ઝીરો હોવો જોઈએ નહીં સુરેખ સમીકરણમાં એક જ ઘાતવાળો એક જ ચલ હોય છે સુરેખ સમીકરણ જો હોય તો એમાં ચલની ઘાત કેવી હોય એક જ ઘાત હોય પ્રત્યેક સમીકરણનો ઉકેલ સમતાની પૂર્વધારણાઓનો ઉપયોગ કરીને શોધવામાં આવે છે હવે જો સમીકરણનો ઉપયોગ કરવો હોય તો સમતાની જે પૂર્વધારણા છે એનો ઉપયોગ કરીને આપણે શોધવાની છે સમીકરણની ડાબી અને જમણી બાજુનું મૂલ્ય હંમેશા સરખું હોય છે ડાબી અને જમણી બાજુનું મૂલ્ય કેવું હોવું જોઈએ સરખું હોવું જોઈએ સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ કહેવામાં આવે છે એટલે સમીકરણનો જે ઉકેલ મળે એને શું કહેવામાં આવે છે સમીકરણનું બીજ એટલે કે સમીકરણનો જે જવાબ છે એને કહેવામાં આવે છે સમીકરણમાં ડાબાથી જમણા કે જમણાથી ડાબા પદ લઈ જતા તેનું ચિહ્ન બદલાય છે આ આપણે પહેલાં બી શીખી ગયા છે કે જો કોઈ અંકને ડાબી બાજુ લઈ જઈએ ડાબી બાજુના અંકને જમણી બાજુ લઈ જઈએ અને જમણી બાજુના અંકને જ્યારે ડાબી બાજુ લઈ જઈએ તો તેનું ચિહ્ન શું થાય છે બદલાઈ જાય છે જેમ કે પદ સરવાળામાં હોય તો બાદબાકી લેવાય અને બાદબાકીમાં હોય તો સરવાળામાં લેવાય ગુણાકારમાં હોય તો ભાગાકારમાં લેવાય અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં લેવાય સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની વિગતની અદલાબદલી થઈ શકે છે સમીકરણ તેનું તે જ રહે છે શું કીધું છે કે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની જે વિગતો છે એટલે કે જે બી અંકો આપ્યા હોય તેની આપણે અદલાબદલી કરી શકીએ છીએ અને એવી રીતે અદલાબદલી કરીએ તો પણ શું થાય છે સમીકરણ તેનું તે જ રહે છે હવે જઈએ આપણે સ્વાધ્યાય 4.1 ઉપર તો સ્વાધ્યાય 4.1નો પહેલો પ્રશ્ન છે આપણો સમીકરણનું સમાધાન થાય છે કે નહીં તે કહો હવે અહીંયા આપણને શું કીધું છે સમાધાન થાય છે કે નહીં તે કહેવાનું છે હવે જુઓ બુકની અંદર આ એક કોષ્ટક રૂપે આપેલું છે મેં હું તમને અહીંયા દાખલાના સ્વરૂપે સમજાવી રહી છું કે હવે જો આપણને પહેલો દાખલો આપ્યો છે એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો એટલે આપણી ડાબી બાજુ કઈ છે એક્સ વત્તા ત્રણ અને જમણી બાજુ કઈ છે શૂન્ય છે બરાબર તો અહીંયા આપણે લખીશું ડાબા બરાબર એક્સ વત્તા ત્રણ અને જમણી બાજુ શું છે જબા બરાબર શૂન્ય છે હવે આપણે અહીંયા ડાબી બાજુ શું કરવાના છે એક્સ બરાબર ત્રણ એટલે અહીંયા એક્સની જગ્યાએ કઈ કિંમત મૂકવાની છે ત્રણ તો ત્રણ વત્તા ત્રણ એટલે કેટલા થશે છ તો ડાબી બાજુ આપણને શું મળી ડાબા બરાબર છ તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા માટે સમીકરણનું સમાધાન થતું નથી સમીકરણનું સમાધાન થતું નથી બીજો દાખલો છે એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો ત્યાં એક્સ બરાબર આપણે શું મૂકવાનું છે શૂન્ય મૂકવાનું છે હવે જુઓ ડાબા ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ ત્રણ હવે એક્સ બરાબર ઝીરો મૂકીશું તો ઝીરો વત્તા ત્રણ કોઈને કોઈમાં કોઈ પણ અંકમાં ઝીરો ઉમેરીએ તો કેટલી એની તેની તે સંખ્યા મળે છે માટે કેટલા મળે ત્રણ તો જમણી બાજુ આપણે ઝીરો છે તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા માટે સમીકરણનું સમાધાન થતું નથી
ત્રીજો દાખલો છે એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો, જ્યાં એક્સ બરાબર આપણે કેટલા મૂકવાના છે? માઇનસ ત્રણ. તો ડાબી બાજુ શું છે આપણી? એક્સ વત્તા ત્રણ. હવે એક્સ બરાબર મારે માઇનસ ત્રણ મૂકવા છે, વત્તા ત્રણ. માઇનસ ત્રણમાંથી પ્લસ ત્રણ જાય તો શું આવે? શૂન્ય. માટે જમણી બાજુમાં શું છે આપણું? શૂન્ય. એટલે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. માટે સમીકરણનું સમાધાન થાય છે. ચોથો દાખલો છે, જમણી બાજુ શું છે આપણી? એક્સ માઇનસ સાત અને ડાબી બાજુ આપણી શું છે? એક્સ માઇનસ સાત અને જમણી બાજુ છે એક. તો ડાબા ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ સાત. એક્સ બરાબર આપણે કેટલા મૂકવાના છે? સાત. સાત માઇનસ સાત શું થઈ જશે? શૂન્ય. માટે શું આવ્યું? ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. માટે સમીકરણનું સમાધાન થતું નથી. પાંચમા દાખલામાં એક્સ માઇનસ સાત બરાબર એક. ડાબા શું છે આપણી? એક્સ માઇનસ સાત. અને એક્સ બરાબર આપણે આઠ મૂકવાના છે, તો આઠ માઇનસ સાત બરાબર એક. માટે ડાબા બરાબર જબા સમાધાન થાય છે સમીકરણનું. સમીકરણનું સમાધાન થાય છે. છઠ્ઠો દાખલો છે, પાંચ એક્સ બરાબર પચીસ. હવે અહીંયા ડાબી બાજુ આપણી પચીસ છે, સોરી ડાબી બાજુ પાંચ એક્સ છે અને જમણી બાજુ પચીસ છે. હવે ડાબા બરાબર આપણે કેટલા મૂકવાના છે? શૂન્ય મૂકવાના છે. અરે એક્સ બરાબર શું મૂકવાના છે? શૂન્ય મૂકવાના છે ડાબી બાજુ. પાંચ ગુણ્યા એક્સ થાય પાંચ એક્સ, એટલે પાંચ ગુણ્યા શૂન્ય. કેટલા મળે? પાંચ ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય. માટે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા થાય છે? તો ના, ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. માટે સમાધાન થતું, સમીકરણનું સમાધાન થતું નથી. તમારે પૂર્ણ વાક્યમાં લખવાનું છે. હવે છે પાંચ એક્સ બરાબર પચીસ, એ જ છે, પણ અહીંયા એક્સની કિંમત પાંચ લેવાની છે. તો ડાબા બરાબર પાંચ એક્સ બરાબર પાંચ ગુણ્યા એક્સ બરાબર પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા થઈ જશે? પચીસ. એટલે ડાબા બરાબર જબા. માટે સમાધાન થાય, સમીકરણનું સમાધાન થાય છે. આઠમો દાખલો છે, પાંચ એક્સ બરાબર પચીસ, જ્યાં એક્સ બરાબર માઇનસ પાંચ લેવાના છે. ડાબા બરાબર પાંચ એક્સ બરાબર પાંચ ગુણ્યા એક્સ બરાબર પાંચ ગુણ્યા માઇનસ પાંચ, એટલે જવાબ શું આવે? માઇનસ પચીસ. તો ડાબા બરાબર જબા થતું નથી. ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, કારણ કે જમણી બાજુ પચીસ છે પણ કેવા છે? ધન છે. માટે સમીકરણનું સમાધાન થતું નથી. આગળનો દાખલો છે એમના છેદમાં ત્રણ બરાબર બે. તો ડાબી બાજુ શું છે આપણી? એમના છેદમાં ત્રણ. એમ બરાબર માઇનસ છ મૂકવાના છે. માઇનસ છના છેદમાં બે એટલે બે તરી છ. એક મિનિટ, ત્રણ છે, છેદમાં ત્રણ મૂકવાના છે એટલે ત્રણ દુ છ. કેવા છ આવશે? ત્રણ દુ છ એટલે બે આવશે. કેવા બે આવશે? માઇનસ બે. અને જમણી બાજુ શું છે? પ્લસ બે છે. માટે ડાબા બરાબર જબા થતું નથી. ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. સમીકરણનું સમાધાન થતું નથી. એમના છેદમાં ત્રણ બરાબર બે, જ્યાં એમ બરાબર ઝીરો લેવાના છે. તો ડાબા બરાબર શું છે? એમના છેદમાં ત્રણ બરાબર શું આવે? ઝીરોના છેદમાં ત્રણ. હવે જુઓ, ઝીરોના છેદમાં ત્રણ આવે તો શું આવે? જવાબ જ ઝીરો જ આવે. માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. માટે સમીકરણનું સમાધાન થતું નથી.
11મો દાખલો આગળનો દાખલો છે, એમના છેદમાં 3 બરાબર 2. તો અહીંયા ડાબી બાજુ શું છે આપણી, એમના છેદમાં 3 બરાબર 6ના છેદમાં, એમ બરાબર 6 મૂકવાના છે, 6ના છેદમાં 3, 3 2 6 કેટલા આયા 2. તો ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા, માટે શું થાય છે સમીકરણનું સમાધાન થાય છે. આગળનો પ્રશ્ન છે આપણો બીજો, કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે ચકાસવાની છે. હવે જો આપણે અહીંયા ચકાસણી કરવાની છે તો એન પહેલી છે એન પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 19 અને એન બરાબર 1. તો અહીંયા ડાબી બાજુ શું છે એન પ્લસ 5, જ્યાં આપણે એન બરાબર શું મૂકીશું હમણાં જેવી રીતે આપણે દાખલા ગણ્યા એ જ રીતે દાખલા ગણવાના છે, જ્યાં એન બરાબર કેટલા મૂકવાના છે 1. તો એન બરાબર 1 મૂકીએ તો 5 1 વત્તા 5 એટલે કેટલા થશે 6. તો જમણી બાજુ બરાબર થાય છે તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. માટે એન બરાબર 1 એ સમીકરણનો ઉકેલ નથી. તમારે પહેલાં દાખલામાં લખું છું, બાકીના બધા દાખલામાં તમારે લખવાનું છે. એન બરાબર 1 એ સમીકરણનો ઉકેલ નથી. બી જોઈએ, 7n + 5 = 19. તો ડાબી બાજુ શું છે આપણી, આપણે એન બરાબર -2 મૂકવાના છે. 7n + 5 = 7 × n એટલે એન બરાબર -2. 7 × -2 = 5. 7 × તમને ડિટેલમાં બતાવું છું, 7 × -2 = 5. 7 × 2 કેટલા થશે 14 એટલે -14 + 5. તો શું કરીશું અહીંયા, -14 + 5, મોટી રકમનું ચિહ્ન શું છે માઇનસ, એટલે કરવાની શું આપણે બાદબાકી, એટલે જવાબ શું આવશે આપણો -9. હવે -9 ઇઝ નોટ ઇક્વલ ટુ 19, માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, માટે એન બરાબર -2 સમીકરણનો ઉકેલ નથી. સી છે 7n + 5 = 19, જ્યાં એન બરાબર 2 મૂકવાના છે. તો ડાબી બાજુ આપણને શું આપી છે, 7n + 5 = 7, એન બરાબર 2 મૂકવાના છે વત્તા 5. તો 7 × 2 = 14 + 5 એટલે કેટલા આવ્યા 19, માટે ડાબા બરાબર જબા, માટે એન બરાબર 2 તે સમીકરણનો ઉકેલ છે. એન બરાબર 2 એ સમીકરણનો ઉકેલ છે. ડી, 4p - 3 = 13 અને પી બરાબર 1 મૂકવાના છે આપણે. તો ડાબા બરાબર 4p - 3, તો 4pની જગ્યાએ 1 મૂકવાના -3, 4 × 1 એટલે 4 - 3 = 1. શું આવ્યું, ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, માટે એન બરાબર 13 એ સમીકરણનો ઉકેલ નથી. ઈ છે 4p - 3 = 30, 4p - 3 = 30, પી બરાબર -4 મૂકવાના છે. તો ડાબા બરાબર 4p - 3, 4 × -4 - 3 = 4 × −4 એટલે -16 અને -3 એટલે કેટલા આવશે -19, માટે ડાબા બરાબર જબા થતું નથી, ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા.
માટે પી બરાબર માઇનસ ચાર એ સમીકરણનો ઉકેલ નથી. એફ છે 4p-3 બરાબર 13, પી બરાબર 0. ડાબા ઇઝ ઇક્વલ ટુ 4p-3, પી બરાબર 0 મૂકી દઈએ. કોનો કોઈનો પણ 0 સાથે ગુણાકાર એટલે 0-3 બરાબર જવાબ શું આવશે? -3. માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. માટે પી બરાબર 0 એ સમીકરણનો ઉકેલ નથી. ત્રીજો પ્રશ્ન જોઈએ કે નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમતો મૂકીને ઉકેલો. હવે આમાં આપણે શું છે, ચલની જુદી જુદી કિંમતો મૂકવાની છે અને ઉકેલવાનું છે. હવે જુઓ આમાં તમે, આપણે ચલની જુદી જુદી કિંમતો એટલે 1, 2, 3, 4 એ રીતે મૂકીને આપણે ઉકેલ શોધી શકીએ છીએ. તો હવે જુઓ આમાં હું તમને બતાવી દઉં છું એક શોર્ટ રીત કે આમાં આપણે ઉકેલ જોઈતો હોય કે આનો ઉકેલ શું છે સમીકરણ. તો પહેલાં આપણે સમીકરણને ઉકેલી લઈએ સાઈડમાં. તો 5p બરાબર 17, ડાબી બાજુની અંદર ચલવાળું પદ રાખવાનું હંમેશા અને જમણી બાજુ અચલ પદો લેવાના છે. તો 17 જમણી બાજુ 17 છે, ડાબી બાજુ જે 2 છે એ જમણી બાજુ જશે તો -2 થઈ જશે. માટે અહીંયા 17માંથી 2 જાય તો 15 આવશે અને p બરાબર 15/5 એટલે કેટલા આવે? 3. તો આપણને ખ્યાલ આવી ગયો કે સમીકરણનો ઉકેલ શું હશે? આપણને 3. તો p બરાબર 3 હોવા જોઈએ. હવે આપણે પણ અહીંયા આપણને કીધું છે કે સમીકરણ નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમતો મૂકીને ઉકેલો, એટલે આપણે જુદી જુદી કિંમતો તો મૂકવી જ પડશે. તો આપણે ધારો કે p બરાબર 1 લઈએ. ધારો કે p બરાબર 1 લેતા. હવે હું p બરાબર 1 લઉં છું તો શું થશે? 5p+2=17. તો જુઓ 5×1+2=17. 5×1 એટલે 5+2=17. તો 7 ઇઝ નોટ ઇક્વલ ટુ 7 થશે. માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. હવે હું શું કરીશ? p=2 લેતા. તો 5p ડાબા બરાબર શું છે? 5p+2. 5p+2 માટે 5×p એટલે 2+2 એટલે શું થશે? 5×2=10 એટલે કેટલા મળે મને? 12. માટે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. જમણી બાજુ આપણે 17 છે. હવે p=3 લેતા. સમીકરણ શું છે આપણું ડાબી બાજુનું? 5p+2=5. p=3 લઈશું, 2. 5×3 એટલે 15+2 બરાબર કેટલા મળ્યા? 17. માટે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. માટે સમીકરણનો ઉકેલ શું છે? 3. માટે p=3 એ સમીકરણનો ઉકેલ છે. બીજો દાખલો છે 3m-14=4. હવે આનો પહેલાં સમીકરણને હું સાઈડમાં ઉકેલી દઉં છું. જો 3m ડાબી બાજુ જે છે એ એમને એમ રહેશે બરાબર, જમણી બાજુમાં જે 4 છે એ 4 અને ડાબી બાજુથી -14 જમણી બાજુ જશે એટલે +14 થશે. માટે 3m=18. માટે એમ બરાબર, જો 3 ડાબી બાજુ ગુણાકારમાં છે તો જમણી બાજુ જશે તો ભાગાકારમાં થઈ જશે. આપણે હમણાં જે નોંધ વાંચી એની અંદર આપણે આ વસ્તુને સમજ્યા છીએ. તો એમ બરાબર શું થશે? 3×6=18 એટલે એમ બરાબર 6. હવે આ સમીકરણનો ઉકેલ આપણને શું મળે? 6 મળશે. તો હવે આપણે જુદી જુદી કિંમતો મૂકીએ. ધારો કે m=1 લેતા. તો ડાબી બાજુ શું છે આપણી? 3m-14 છે. 3ની એમની જગ્યાએ 1 મૂકીશું, -14. 3×1 એટલે 3-14. તો આપણને જવાબ શું મળશે? -11.
तो डाबा इज नॉट इक्वल टू जबा। तेवी ज रीते एम बराबर बे लेता, डाबी बाजू बराबर त्रण एम माइनस चौद बराबर त्रण, एमनी जगह बे मूकीशू अने माइनस चौद, त्रण दू छ माइनस चौद बराबर माइनस आठ, माटे डाबा इज नॉट इक्वल टू जबा। हवे एम बराबर त्रण लईशू, एम बराबर त्रण लेता तो डाबी बाजू शू छे थ्री एम माइनस चौद छे, एम बराबर त्रण लईशू, त्रण तरी नौ माइनस चौद कितला आवे माइनस पांच, ले डाबी डाबा बाजू डाबी बाजू इज नॉट इक्वल टू जमणी बाजू। हवे त्रण लीधु तो पण उकेल मळ्यो नथी। हवे एम बराबर चार लेता, डाबा बराबर थ्री एम माइनस चौद बराबर त्रण चार माइनस त्रण गुण्या चार माइनस चौद, चार तरी बार माइनस चौद, जवाब मळशे माइनस बे, माटे शू थशे डाबा इज नॉट इक्वल टू जबा। हवे एम बराबर पांच लेता, डाबा इज इक्वल टू थ्री एम माइनस चौद बराबर त्रण गुण्या पांच माइनस चौद, त्रण पंचा पंदर माइनस चौद एटले केटला मळे एक, तो डाबा इज नॉट इक्वल टू जबा। हवे आपणे लईशुं एम बराबर छ, जे आपणने खबर पड़ी ज गई छे कि आपणो उकेल शुं आवानो छे, छ आवानो छे, पण ए आपणे क्यारे बतावानुं छे लास्टनी अंदर बधी किंमतो मूक्યા पछी। डाबा शुं छे थ्री एम माइनस चौद, हवे एमनी जग्याए शुं मूकवानुं छ माइनस चौद, ત્રણ છ અઢાર માઇનસ ચૌદ, માટે શું થશે ચાર, માટે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા। માટે આપેલ સમીકરણનો ઉકેલ શું આવશે, એમ બરાબર છ, એમ બરાબર છ મૂકીશું તો આપણને સમીકરણનો ઉકેલ મળી જાય છે।